રાજપીપળામાં કોવિડ 19 હોસ્પિટલ ખાતે મંજૂર થયેલી આરટીપીસીઆર લેબમાં સ્પેશિયલ પરીક્ષણની કામગીરીનો પ્રારંભ. રાજપીપળા ખાતે નવીન લેબ કાર્યરત નર્મદા જિલ્લામાં સરકારી આયુર્વેદિક કોલેજમાં કાર્યરત કોવિડ 19 હોસ્પિટલ ખાતે સરકારશ્રી દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ માટે મંજૂર કરાયેલી લેબોરેટરી છેલ્લા 2 દિવસથી સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવી છે, જેને લીધે નર્મદા જિલ્લાના દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ માટેના એકત્ર કરાયેલા નમૂનાઓનું પરીક્ષણ રાજપીપળાની આ લેબ ખાતે થઈ રહ્યું છે અને 1 દિવસમાં 24 કલાકની અંદર જ તેના રિપોર્ટ આપવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. કોવિડ 19 હોસ્પિટલના નોડલ અધિકારી શ્રી અને સિવિલ સર્જન ડૉક્ટર જ્યોતિબેન ગુપ્તાએ આજે કોવિડ 19 હોસ્પિટલ ખાતે ઉપરોક્ત જાણકારી આપતા જણાવ્યું કે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે છેલ્લા 1 વર્ષથી કોવિડ 19 હોસ્પિટલ સાહેબ અને બધાને ઉપરથી જાણ કરી અને તાત્કાલિક ધોરણે એમને આરટીપીસીઆર લેબોરેટરીની અપ્રુવલ લીધી અને 15 દિવસમાં અમે બધી સાધન સામગ્રી સાથે આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમારી આરટીપીસીઆર લેબ ફંક્શનિંગ થઈ ગયેલી છે. જે દર્દીઓ આવશે આપણે નર્મદા જિલ્લાના, એ લોકોને અમે અહીંયા જ કરી શકીએ છીએ આરટીપીસીઆર લેબ અને 1 દિવસમાં 24 કલાકના અંદર અમે રિપોર્ટિંગ આપી શકીએ. અત્યાર સુધી અમને 1 વર્ષથી અપન કોરોના ચલાવીએ છીએ અને બધા સેમ્પલ બધી જગ્યાથી સુરતથી આવીને ભેગા કરીને અને અમને એસએચજી હોસ્પિટલ વડોદરા અને ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે મોકલવામાં આવતા હતા. અમુક ટાઈમ વધારે સેમ્પલ હોય તો બીજા મેડિકલ કોલેજ અમદાવાદ પણ મોકલેલા છે અને અત્યારે કોરોનાના કેસ વધવાના હોવાના લીધે રિપોર્ટ 3 થી 4 દિવસ લાગે છે આવતા નથી અને પેશન્ટોને બહુ હેરાનગતિ થતી હતી. આ વસ્તુનો નિકાળ આપણે લાવી શકીએ. નવી લેબ શરૂ કર્યા પછી 1 વખત આપણને 34 સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું, કાલે 118 સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું, હવે આજે હજુ વધારે અમે સેમ્પલ મૂકવાનું છે. તો 200નો અમે ટાર્ગેટ અત્યારે રાખેલો છે, ધીરે ધીરે અમે 500 સુધી લઈ જઈએ. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.